ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જેની સ્થાપના બે હજાર નવમાં મોદી સાહેબ જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે કરવામાં આવેલી અને એના સ્વપ્ન દ્રષ્ટા પણ તેઓ જ હતા એમનો નિર્ણય હતો કે ભાઈ વિશ્વમાં આવી કોઈ યુનિવર્સિટી નથી તો આપણે એને લીડરશિપ લઈ અને આવી એક સંસ્થા ઊભી કરીએ જેથી કરીને દેશ અને વિદેશના જે ગુનાઓ બને છે એમાં ગુનાઓની તપાસ માટેના નિષ્ણાતો તૈયાર કરીને આપણે આ સમગ્ર વિશ્વને મદદ કરીએ એવા શુભ આશયથી એમણે આ યુનિવર્સિટી સ્થાપના કરેલી એમનું બીજ એમણે રોપ્યું હતું હવે અમને આનંદ છે કે આ બીજનું જે વટવૃક્ષ થઈ ગયું છે એ જોવા માટે તો ખુદ પધારી રહ્યા છે અમે આવતીકાલે ચોથો પદવીદાન સમારંભ આ યુનિવર્સિટીનો રાખ્યો છે જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના વડાપ્રધાનશ્રી પોતે જ આવી રહ્યા છે બહુ ગૌરવની વાત છે ખૂબ ઉત્સાહની બાબત છે અને આખા યુનિવર્સિટીમાં આપ જોઈ શકતા હશો કે ખૂબ જ આનંદનું વાતાવરણ છે બધા જ ઉમળકાભેર સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે વડાપ્રધાનશ્રી આવશે ત્યારે લગભગ આપણે ત્રણસો સાડા ત્રણસોની આસપાસ જેટલા વિદ્યાર્થીઓ અહીંયા પદની લેવા માટે હાજર રહેનારા છે એકત્રીસ જેટલા ગોલ્ડ મેડલિસ્ટો છે અને પાંચ પીએચડીની પદવી માટેના વિદ્યાર્થીઓ છે તેઓ સાયબર ડિફેન્સ સેન્ટર આપણી બે જે એક અગત્યની જે ફીચર આપણો અગત્યનું ફીચર છે એ ફીચરની મુલાકાત લેવાના એક આપતું સાયબર ડિફેન્સ સેન્ટર છે જે કદાચ ઇન્ડિયામાં કોઈ જગ્યાએ આવું આગવું સેન્ટર નહીં હોય તો એ સેન્ટરની મુલાકાત લઈ અને આ સાયબર ડિફેન્સ સેન્ટરમાં આપણે શું શું ફેસિલિટી ક્રિએટ કરી છે અને કઈ રીતે દેશ અને વિદેશને મદદ કરીએ છીએ એની માહિતી લેશે સાથે સાથે બેલેસ્ટિક્સ રિસર્ચ સેન્ટર કે જે એ પણ આપણી એક આગવી ઓળખ ઊભી કરે છે આ સેન્ટરની મુલાકાત લઈ ત્યાં જે બુલેટ પ્રૂફ મટિરિયલ્સની ટેસ્ટિંગની ફેસિલિટી આપણે ઊભી કરી છે અને ઘણા બધા દેશોને આપણા દેશના વિવિધ એજન્સીઓને જે મદદ કરીએ છીએ એની પણ રૂબરૂ મુલાકાત લઈ અને એની આંખે જો અહેવાલ મેળવશે અને બંને જગ્યાએ વિઝિટ કરશે ફોરેનના ડેલિગેશન્સમાં જોઈએ તો લગભગ અઠ્યાવીસ જેટલા ડિપ્લોમેટ્સ એમ્બેસેડર્સ વગેરે હાજર રહેવાના છે અને ચુમ્માલીસ જેટલા પોલીસ ઓફિસરો જે અહીંયા વિવિધ પ્રકારના અભ્યાસક્રમોમાં અભ્યાસક્રમો કરી રહ્યા છે એ પોલીસ ઓફિસરો પણ સાથે રહેવાના છે આમ ડિપ્લોમેટ્સ પોલીસ ઓફિસરો અને આપણા વિદ્યાર્થીઓ આ બધા મળી અને અંદાજીત તમે બધા આમંત્રિતો લઈને પચીસસોથી છવ્વીસસો જેટલી સંખ્યામાં હાજરી રહેશે એવું અમારું માનવું છે